મુલાકાત લીધી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગત તારીખ 18 ઓગસ્ટની રાત્રિએ સાજિદ ઉર્ફે રાબડીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. તે મામલે અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સાજિદ ઉર્ફે રાબડીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ બંને ધારાસભ્યએ જણાવ્યું કે લુણાવાડામાં જે ઘટના બની દુઃખદ ઘટના બની છે. સાજિદ ચોરીના નજીવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. ભારત દેશમાં કાયદા કાનૂન સક્ષમ અને મજબૂત છે. કોઈને પણ કાયદો હાથમાં લેવાની જરૂર નથી. જો સાજિદે ચોરીનો ગુનાહ કરેલો હોય તો તેને કાયદાકીય રીતે કડકમાં કડક સજા થાય. તેની સામે કોઈને પણ કોઈ વાંધો ન હોય. પરંતુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટર કરી મારી નાખ્યો એ વ્યાજબી નથી અને પોલીસને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી. પોલીસે સાજિદનું એન્કાઉન્ટર કર્યું તે બાબતે અમારી માંગણી છે કે મહીસાગર જિલ્લા બહારની પોલીસને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને સાજિદના મોત અંગે તેના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. લુણાવાડામાં જે બનાવ બન્યો છે અત્યંત ઘટના જે છે આઘાતજનક ઘટના છે. એ ચોરીના મામૂલી ગુનાઓમાં સંડવાયેલો હતો. એની પર 35-40 ચોરીના ગુનાઓ હતા. ગુના હોય સમજી શકાય છે. ભારતના અને ગુજરાતના વર્તમાન કાયદાઓ એટલા સક્ષમ અને મજબૂત છે કે તમે એની પર એની સજા કરી શકો. પરંતુ એક ચોરને તમે મારી નાખો એ વ્યાજબી નથી, એ પોલીસને અધિકાર નથી. જો એણે ચોરીના ગુના કરેલા હોય તો એને કાયદાકીય રીતે એને કડકમાં કડક સજા થાય, એની સામે કોઈને વાંધો ન હોય. પરંતુ કાયદો પોલીસ પણ હાથમાં ના લઈ શકે. અને જે રીતના એની હત્યા કરવામાં આવી છે એની સાથે અમારી એક જ માંગણી છે કે સ્વતંત્ર મહીસાગર જિલ્લા બહારની પોલીસને એ બાબતની ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને જે પણ હોય એની ન્યાયિક પ્રક્રિયા થાય અને દૂધ કા દૂધ અને પાણી કા પાણી એમાંથી અલગ થાય, એટલી જ અમારી માંગણી છે. એ બહુ દુઃખદ ઘટના બની હે ઓર આજ હમ ખુદ જો જગા પે જ્યાં બનાવ બનાએ લુણાવાડા ગઈ થી और उसके परिवार से हम मिले, विस्तार के आगेवानों से मिले. उन्होंने मुझे बताया कि इस तरह से उसकी एनकाउंटर करके हत्या कर दी गई है. ये बहुत ही यानी निंदा काम हुआ है. हम लोग चाहते हैं कि ये परिवार को इंसाफ मिले. हमारे भारत देश के कानून कायदे बहुत मजबूत हैं. इकबाल शेख साथ, एनएस गुजरात न्यूज़, महीसागर.